જો આમાં તો કાયદાની જોગવાઈ છે, મેં આપને કીધું કે હુ ઇઝ ધ ક્વોલિફાઇડ ફોર અથવા હુ ઇઝ ધ કેપેબલ ટુ એન્ટર ઇન ટુ ધ એગ્રીમેન્ટ, એ જોગવાઈ આપણે જોઈ, તેમાં એક વસ્તુ જોઈ કે કોઈ સંસ્થાની પ્રોપર્ટી હોય તો એ સંસ્થા એ જે પ્રમાણે વેચાણ કરવાની હોય તે પ્રમાણે મિલકત વેચાણ કરે તો જ એ કાયદેસરનું વેચાણ ગણાય. દાખલા તરીકે ટ્રસ્ટની મિલકત હોય તો કોઈ પણ ટ્રસ્ટી, એનો પ્રમુખ ચેરમેન કે કોઈ પણ ટ્રસ્ટી, ટ્રસ્ટની મિલકત ચેરિટી કમિશનની પરવાનગી વગર વેચાણ કરી શકતો નથી. આમ છતાં જો કોઈ ટ્રસ્ટનો ટ્રસ્ટી, એનો પ્રમુખ અથવા તો બધા આખા ટોટલ બધા ટ્રસ્ટીઓ ભેગા મળીને, પાંચ ટ્રસ્ટી હોય તો પાંચે પાંચ સહી કરીને કોઈ મિલકત કોઈને વેચાણ કરે છે વિથાઉટ ધ પ્રાયર પરમિશન ઓફ ચેરિટી કમિશનર, ધેટ સેલ ઇઝ એબ્સોલ્યુટલી નલ એન્ડ વોઇડ. એ ગેરકાયદેસરનું છે, બિનઅમલી છે. હવે હું આ એક દાખલો આપ્યો. હવે કંપનીઝ એક્ટ હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, કંપની પણ જ્યાં સુધી કંપની એક્ટ મુજબ એની એક્ઝિક્યુટિવ કમિટીમાં વેચવા માટેનો પર્ટિક્યુલર ઠરાવ ન કરે, જ્યાં સુધી વેચાણ કરવાની પદ્ધતિ પણ નક્કી ન કરે કે ભાઈ આ વેચાણ કેવી રીતે કરવું, કે જાહેર હરાજીથી કરવું, પ્રાઇવેટ ટીટીથી કરવું, કે કેટલામાં મિલકત વેચવી, તે અંગેનો એક ઠરાવ, આખી સ્ટ્રેટેજી નક્કી કરે, અને પછી એક કોઈ એકને કે બેને અથવા તો ટ્રસ્ટી એ કંપનીના ડાયરેક્ટર સિવાય કોઈ એના મેનેજરને જ્યાં સુધી એ ઠરાવ કરીને પાવર નથી આપતા, અને ઇફ નેસેસરી કે એમાં કંપની રજિસ્ટર્ડની પરવાનગી મેળવવી જરૂરી હોય, દાખલા તરીકે પબ્લિક લિમિટેડ કંપની, તો એવી પરવાનગી મેળવ્યા વગર પણ જો કોઈ વ્યક્તિ ટ્રાન્સફર કરે છે કોઈ ડિરેક્ટર કોઈ મેનેજર, તો ઇટ્સ અ નલ એન્ડ વોઇડ. એટલે શરૂઆતથી જ વ્યર્થ છે, શરૂઆતથી જ નલ એન્ડ વોઇડ છે. હવે એની રેમેડી શું છે? હવે એની રેમેડી તો કોઈ પણ દસ્તાવેજ રદ કરવાના માટેના પાવર્સ ફક્ત અને ફક્ત ઓનલી એન્ડ ઓનલી વિથ સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટ સિવાય કોઈ પણ વેચાણ દસ્તાવેજ રદ કરી શકતો નથી. તો જે કોઈ એનો ઇફેક્ટેડ પર્સન છે, જે કોઈનાથી એને નુકસાન થયું છે અથવા જે એને લાગુ પડે છે, તે એનો મેમ્બર, શેર હોલ્ડર, એનો પાર્ટનર કે ટ્રસ્ટીનો બેનિફિશિયરી, એ સિવિલ કોર્ટમાં દાવો કરી અને ડેક્લેરેશનનો સૂટ કરી શકે છે કે આ જે દસ્તાવેજ કર્યો છે એ નલ એન્ડ વોઇડ છે, નલિફાઈડ છે, એને રદબાતલ જાહેર કરો. તો એ રિસ્ટોર થઈ જાય પાછી પ્રોપર્ટી, જે ઇન્સ્ટિટ્યૂટ હોય, ટ્રસ્ટ હોય, મંડળી હોય, તેમાં પાછી એ રિસ્ટોર થઈ જાય. એક વસ્તુ છે, એગ્રીમેન્ટ ફોર સેલ ઇટ ડઝન્ટ ગેટ એની રાઇટ્સ, ટાઇટલ, ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી. એટલે એગ્રીમેન્ટ ફોર સેલ હોય તો એનાથી કોઈ પણ પ્રોપર્ટીમાં રાઇટ, ટાઇટલ, ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થતા નથી. માત્ર એગ્રીમેન્ટ ફોર સેલ હોય, એ રજિસ્ટર્ડ પણ હોય તો પણ, રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ફોર સેલ હોય, માત્ર સેલ, કન્વેન્સ નથી કહેતો હું, તો એવા સાટાકટથી, એવા વેચાણ કરારથી, એગ્રીમેન્ટ ફોર સેલથી એ મિલકત દર્શાવી હોય, એ મિલકતમાં કોઈ ટાઇટલ પ્રાપ્ત કરતો નથી, કોઈ માલિકી હક પ્રાપ્ત કરતો નથી, એવા એગ્રીમેન્ટથી ફક્ત તેવી મિલકત ખરીદવાના તેને હક ઉપસ્થિત થાય છે. જો કબજા સાથેનું સાટાકટ હોય, એને એગ્રીમેન્ટ ફોર સેલ વિથ પઝેશન હોય, અને જો એ કરારનો અમલ ન થાય અને એ કરાર જો કેન્સલ થાય તો એ પઝેશન ઓટોમેટિક ઓરિજિનલ ઓનરને જાય. એ પઝેશન રિટેન કરવા માટે સાટાકટ હોલ્ડરને રાઇટ્સ મળતા નથી. લેન્ડ લોસ જજમેન્ટ્સ, ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ,
તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી, મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405.